જળ પ્રલય જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જે પાણી છે. ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયેલા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગઈકાલે 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આજે વહેલી સવારથી 7 ઇંચથી વધુ વરસાદ છે. મુશ્કેલી સર્જાય છે અને ઓખા જવાનો હાઈવે આ જ છે જ્યાં પાણી ભરાયેલા છે. દેવભૂમિ દ્વારકામાં પડેલા ધોધમાર વરસાદે દેવભૂમિ દ્વારકાની હાલત બદતર કરી દીધી છે. હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, આ દ્રશ્ય જે છે અહીંયા જે ઇસ્કોન ગેટ વિસ્તાર છે અને ઇસ્કોન ગેટ વિસ્તારમાં હાલ આપ જે જોઈ શકો છો કે અહીંની જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અને એ સ્થિતિ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ઇસ્કોન ગેટ વિસ્તારમાં જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ જે છે તેઓને પાણીમાંથી પસાર થઈને જ આગળ વધવાની જે છે તે ફરજ પડી રહી છે. આ સીધો રસ્તો જે છે તે દ્વારકા મંદિર સુધી જઈ રહ્યો છે અને દ્વારકા મંદિર સુધી જે પણ દર્શનાર્થીઓ જે જતા હોય તો તેઓને પણ આ રીતે પાણીમાં જો ચાલીને જતા હોય તો તેઓ આ રીતે પાણીમાં થી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે. જેના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીંયાની આસપાસની હોટલો છે, રેસ્ટોરન્ટ છે, તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે 12 ઇંચ જેટલો વરસાદ જે દ્વારકામાં પડ્યો હતો તે પાણી ઓસર્યા નહીં અને તેમાં જ વહેલી સવારે આજે પણ વરસાદ વરસ્યો અને અત્યાર સુધીમાં વધુ 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તેના કારણે આ હાલત ખરાબ થઈ છે. અહીં આપ જે જોઈ રહ્યા છો કે ઘરોમાં પાણી છે અને તેના કારણે કેટલાક લોકો જે છે કે તેઓએ ટેરેસ પર જે છે તે આશરો લેવાની જે ફરજ પડી છે. એટલે કે આ હાલત અહીંયા દેવભૂમિ દ્વારકાની છે. દ્વારકામાં તમામ જગ્યાએ ભદ્રકાળી ચોક વિસ્તાર હોય કે આ ઇસ્કોન ગેટ વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે, પહેલાં ક્યારેય આ પ્રકારની સ્થિતિ તમે જોઈ છે ખરી કે આ પહેલીવાર આ રીતના પાણી ભરાયા છે, શું કહેશો? દ્વારકામાં પાણી બહુ છે ત્યાં ઇસ્કોન ગેટ પાસે અને આપણે કયો ચોક છે બીજો, ભદ્રકાળી ચોક, એમાં બહુ પાણી છે, કોઈ જઈ નથી શકતું, બધા ચાલીને જઈ છે, ધીમે ધીમે વાહનો બધા બંધ છે, હોટલો વાળા પણ બંધ છે બધા. મંદિર તરફ જવાનો આ એક માર્ગ છે, મંદિર માટે આ છે, પણ આમથી રિલાયન્સ રોડ મીઠાપુર ઓખા માટે આ છે. બાકી તો બધું મંદિર બાજુનો જે છે પાર્કિંગ એરિયો એ પણ ખુલ્લો છે, ત્યાં જઈ શકે મંદિરે. બસો બધી બહાર ઊભી છે પોલીસ ચોકીની આજુબાજુમાં ને હાથી ગેટ પાસે ઊભી છે. અન્ય ભાઈ જે છે તેઓ આપણી સાથે છે, શું કહેશો? આ જે આખો આ જે રોડ જે છે કઈ તરફ જાય છે? મીઠાપુર ઓખા નેશનલ હાઈવે છે. ઘણા ઘરોની અંદર પાણી છે. જો વરસાદ રહી જાય તો સાંજ સુધીની અંદર સ્થિતિ સામાન્ય થવાની અથવા તો થોડી રાહત થવાની શક્યતા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ 50% વિસ્તારોની અંદર આજે પણ વીજળી નથી અને અહીંયા જ્યાં સુધી શહેરને લાગે વળગે ત્યાં સુધી ઘરવખરીને નુકસાન થયું છે, વીજ સપ્લાયની કટોતી થઈ ગઈ છે. એટલે એના માટેના પ્રયાસો વહીવટીતંત્ર અને નગરપાલિકા સાથે મળીને કરી રહ્યા છે. પણ ગઈકાલે અમે 12,000 ફૂટ પેકેટ બનાવડાવ્યા હતા અને લગભગ 600 ઘરની અંદર અમે પહોંચી શકાતા દૂધનો સપ્લાય આપવા માટે. અને ફૂડ પેકેટ છે એ તો જે આશ્રય સ્થાનો છે ત્યાં અમે આપ્યા છે, એટલે મોટી સંખ્યામાં અસર થઈ છે, હું આ ચોક્કસ આંકડો કહી શકું એમ નથી. પોરબંદર ખીચડી પ્લોટથી છાયા ચોકી તરફ જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ છે. ઘૂંટણસમા પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. રસ્તા પર પાણી હોવાથી બેરિકેડ લગાવી રસ્તો બંધ કરાયો છે અને આ જ રસ્તા પર આવેલી છે 3-3 હોસ્પિટલ. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ જે રીતે પડ્યો છે તેના કારણે પોરબંદર શહેરના અનેક વિસ્તારો જે છે તે હાલ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ રસ્તાઓ છે તે રસ્તાઓ પણ જાણે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જે રસ્તો જે છે ખીજડી પ્લોટ થી જે છાયા ચોકી તરફ જે રસ્તો જાય છે, આ જે રસ્તો છે તેમાં 3 જેટલી હોસ્પિટલો પણ આવેલી છે. પરંતુ આપ જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે ક્યાંય પણ જોવા નથી મળી રહ્યો અને રસ્તામાં ગોઠણરૂપ જે પાણી છે તે પાણી ભરાયા છે અને સમગ્ર જે રસ્તાને જે હાલ જે બેરીગેટ લગાવી અને બંધ કરી દેવાની ફરજ પડી રહી છે. પોરબંદરમાં વરસાદ છે તે વરસાદ ગત રાત્રિથી ને બંધ થયો છે, પરંતુ હજુ પણ
જે રીતે નદીઓની સમાન જે પાણી છે તે પાણી રસ્તાઓ પર વહેતા જોવા મળી રહ્યા છે. એમજી રોડ હોય કે પછી આ જે ખીગડી ભઠ્ઠીને જે છાયા ચોકી તરફ જતો રસ્તો છે ત્યાં પાણી છે તે પાણીનો જમાવડો હજુ પણ જોવા મળી રહ્યો છે. લોકો તેમની હોસ્પિટલ હોય કે તેમજ ઘર હોય ત્યાંથી ને ઘરની બહાર નીકળવા પણ ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પ્રતિશ સિલું, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદરમાં પૂરની સ્થિતિ પર બોલ્યા છે મોઢવાડિયા. હજુ પણ અનેક ઘરો પાણીમાં છે અને ઘરમાં પાણી ભરાયેલા છે. વરસાદ વિરામ લે તો સાંજ સુધી સ્થિતિ સુધરવાની શક્યતા છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પણ નથી, 50% વિસ્તારોમાં વીજળી નથી તેવું તેમણે કબૂલ્યું છે. ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. માં પડેલા ભારે વરસાદે લોકોની હાલાકી વધારી છે. વરસાદથી ઘરોમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ લોકોએ સફાઈ શરૂ કરી. લોકો પાણીનો નિકાલ કરીને થાકી ગયા છે. લોકોએ આવી પરિસ્થિતિ બદલ તંત્ર સામે રોષ ઠાલવ્યો. ફરી આવી પરિસ્થિતિ ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી. પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 48 કલાકની અંદર 24 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે તેના કારણે પોરબંદર શહેરની જે મોટા ભાગની સોસાયટીઓ છે, વિસ્તારો છે, તે પાણીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે ત્યાં જોવા મળી હતી. ઘરમાં 1 ફૂટથી વધુ જે પાણી છે તે ઘરમાં પાણી ભરાયા હતા. આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે રાજીવનગરના છે, રાજીવનગરના આ ઘરમાં પણ પાણી છે તે પાણી 1 ફૂટથી વધુ ભરાયા હતા, જેના કારણે તેઓને ઘર વખરી તેમજ જે તેમનું જે ફર્નિચર છે સહિતની જે નુકસાની છે તે થઈ હતી અને જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોએ આ જે રાત છે તે રાત પણ આ પાણીમાં ભરાયેલા પાણીમાં ગુજારી હતી, જેના કારણે ભારે હાલાકી છે તેમને ભોગવવી પડી હતી. અને પરિસ્થિતિ એવી છે કે લોકો હવે વરસાદ જે વાતાવરણ છે વરસાદી અને જે વરસાદ પડે એને લઈને પણ ડર છે, ક્યાંક ક્યાંક અનુભવી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક છે, તેમને પૂછીએ મહિલાને કે શું પરિસ્થિતિ હતી બેન. પછી અમે બધા જેટલા અમને આમાં ગ્રુપમાં નાખીને એમ કે તમારે અમને રિંગ કરવાની જે અગ્રેસરો કાઉન્સિલર ને આ છે બધા, તો એની અમે જયારે મોબાઈલ 6 વાગે ચાલુ કરી ને કે ભાઈ તમે આવી રીતના પાણી આવી ગયું તમે કઈ વ્યવસ્થા કરો, તો બધાના મોબાઈલ બંધ આવતા અને બધાને મોબાઈલ બંધ આવતા હતા. એની અમે પછી અહી બધું અમારું હકેલવાનું હોય તો કઈ હકેલે તો 11 અને 2 માણસ છે બરોબર વૃદ્ધ, એટલે વૃદ્ધ કેટલું ઢળી 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 હકે, એટલે અમારે 50% આમ બગડી ગયો કે ઢળી ન હકે એને હિસાબે. ને બીજા નંબરમાં હું પછી આ બધું ભેગું ખાવાનું હતું તો થઈ ગયો, ઘરના મેં કીધું તમે ઉપર બેહો ને હું ગયો રોડ ઉપર. રોડ ઉપર ગયો તો એ લોકોને જીસીબી આવતી હતી, આપણે એમ કહીએ કે ભાઈ તમે આ બી ના તોડો તો એ કોઈ જવાબ જ અમને આપતા નહોતા. એ એનું મનનું ધાર્યું કરતા હતા, જો એને મનનું ધાર્યું ન કર્યું કોકનું હેન્ડલ હોત ને આ લેબ ભરેલું તોડી નાખ્યું હોત તો આટલી માણસને જે રાજીવનગરમાં નુકસાની આવી નહીં, નુકસાની ના આવે. અને એ છતાંય પણ પાછું ગોયો પાછા આપણે એને એમ કહીએ કે ભાઈ તમે આવી રીતના જયારે અમારી પાસે આવો મત લેવાના છે કઈ તો તમે બીજું વાતો કરતા ને અત્યારે કેમ તમે નિંદ્રા થઈ જાઓ. આ પણ એને મોઢા ઉપર શબ્દ કીધા હતા, છતાં પણ એ તો ટીકી કરે એ તો જોઈ ગયા. પછી છેલ્લે અર્જનભાઈ હાડા બાર મધ્ય આવ્યા અને અર્જનભાઈ એમ કીધું કે ભાઈ જે તોડવાનું થતું હોય ને એ બધું તોડી નાખો
એના પછી એ લોકો ભૂખીરા થી બીજા થી જીસીબી બધું મગાવ્યું અને પછી સ્લેબ દોડ્યો. સ્લેબ દોડ્યા પછી પાણીનો નિકાલ થયો અને પાણીનો નિકાલ થયા પછી પણ ખાલી અડધો ફૂટ પાણી નીકળ્યું. પછી રાત પડી ગઈ. રાત પડી ગયા પછી પણ તમારે આમાં ઘરમાં ક્યાંક બેરવાનું હોય તો તમે બેહો ને, તો રસોડાની અંદર માં તમે કેમ ઢોલવું પડે? તો તમારો લોટ છે, આ છે, તે તો બધું એસે ઢોવરમાં જોયું તો એ બધા તો પલરી ગયા. પછી ગામમાં દુકાનો જાય બે છે, તો બે દુકાન ની અંદર માં બધા બીજા થોડો થોડો માલ લઈને ભૈયા ગયા. તો હું ન્યાય ગયો તો માલ સામાન ની કેમ રે દુકાન, તો આપણને જમવું હું તો અત્યારે હવે અમે 5:30 વાગ્યાના ઉઠી ના સાફ કરીએ તો અત્યારે આ ઘર સાફ થયો. હવે સાફ થયો એ પછી અમે રાતે જે કઈ ઉછીનો લોટ લઈ આવ્યા હતા થઈ ને, તો તંત્ર ની અટાણે ઉદ્ધિમાં એટલી ખબર નથી. હજી અટાણે તમે આવ્યા ત્યારે પણ એ લોકો ન થાય, તમે ગામમાંથી આવી મૂકી આવ્યા એ લોકો અહીંયા તમારે